ગુડ મોર્નિંગ બાળકો, આપણે પાયાના અક્ષરોની સમજૂતીનો ખ્યાલ લઈ રહ્યા હતા. પ્રકરણ 5 એમાં આપણે પહેલા ઘડિયાળના કાંટાની દિશાના આધારે કાટખૂણા શોધ્યા, બરાબર છે. પછી દિશા ઘડિયાળના સમયે ઘડિયાળની દિશા પ્રમાણે ચાર આપણે ઉત્તર પૂર્વ દક્ષિણ એ રીતે આપણે પણ કાટખૂણા જોયા. તો આજે હવે આપણને ડાયરેક્ટ જે ખૂણાઓ આવે છે તેના આધારિત આપણને જોવાનું કે ખૂણાઓના માપ કેટલા હોય. તો તમને કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણનો તો ખ્યાલ છે જ, પણ તમારા માટે આ સરળ કોણ અને પ્રતિબિંબ કોણ એ નવા છે. સરળ કોણનું માપ અડધું થઈ જાય, જે ઘડિયાળના કાંટામાં તમે શીખી ગયા છો. સરળ કોણનું માપ કેટલું થઈ જાય? અડધું થઈ જાય. અને પ્રતિબિંબ કોણ એટલે એક જાતનો એક ચતુર્થાંશ અને એક તૃતીયાંશ વચ્ચેનું ભાગ, એને પ્રતિબિંબ કોણ કહે છે. તો આમાં સરળ કોણ એટલે પહેલું આપેલ, એમાં જોડકા જોડવાના છે. તો સરળ કોણ એટલે આતાના એક ચતુર્થાંશ ભાગથી નાનો, આતાના અડધાથી વધારે કે આતાના અડધા. તો જવાબ શું લખશો? આતાના અડધા. એટલે મેં અહીંયા નંબર લખી દીધો છે ત્રીજો. કાટખૂણો એટલે આતાનો એક ચતુર્થાંશ એટલે ચોથો નંબર, બરાબર છે. લઘુકોણ એટલે આતાના અડધા એક ચતુર્થાંશ ભાગથી કોણ નાનો, પહેલો નંબર. આતાના ગુરુકોણ એટલે આતાના અડધાથી વધારે. તમને ખબર હોય કે લઘુકોણનું માપ 90 કરતાં નાનું અને ગુરુકોણનું માપ 90 કરતાં મોટું હોય એટલે આતાના અડધાથી વધારે. અને પ્રતિબિંબ કોણ, એ જ રીતે આમાં તમે જોઈ શકો છો પહેલો ખૂણો કેવો છે, અંદરનો ભાગ છે, એટલે એ કયો કહેવાય? લઘુકોણ. આમાં વર્ગીકરણ કરવાનું છે ચિત્રના આધારે. આ ખૂણો બહારથી જાય છે એટલે આ કયો ખૂણો છે? ગુરુકોણ. આના પૂરા અડધા ભાગ પડે છે એટલે સરળ કોણ. હવે આમાં આ સાથે 5.3 અહીં પૂરું થાય છે, બરાબર છે. જોડતા જોડતા અને ખૂણાઓનું વર્ગીકરણ. જોડતા જોડોમાં ફરીથી સમજાવી દઉં છું કે સરળ કોણનું માપ 180 અંશ થાય, અડધું થાય, 360નું અડધું 180. કાટકોણનું માપ પૂરું 90 થાય. લઘુકોણનું માપ 90થી નાનું એટલે કે ઓછું થાય. અને ગુરુકોણનું માપ 90થી વધારે થાય. જ્યારે પ્રતિબિંબ કોણનું માપ આતાના અડધાથી વધારે થાય. એ જ રીતે અહીંયા વર્ગીકરણ આપેલા છે. તો પહેલો ખૂણો તમે જોઈ શકો છો કે લઘુકોણ છે, અંદરના ભાગમાં છે. આ બહારના ભાગમાં જાય છે એટલે ગુરુકોણ છે. આ ખૂણાનો એક જ ભાગ બતાવેલો છે એટલે કાટખૂણો છે. આમાં પ્રતિબિંબ કોણ એટલે ઊંધો થયો છે, આતાથી વધારે પડી ગયો છે તેના લીધે. સરળ કોણમાં તમને અહીંયા બે ચિત્ર બતાવેલા છે એટલે આ સરળ કોણ કે અડધો ભાગ થઈ ગયો છે. અને આ પણ અંદરના ભાગમાં છે કે લઘુકોણ છે. એ જ રીતે અહીંયા પ્રશ્ન આપે 5.4માં કે કાટખૂણા અને સરળ કોણનું માપ કેટલું છે. તો તમે જવાબમાં લખી શકો છો કે કાટખૂણાનું માપ તમને ખબર હોય તો 90 આવશે. જ્યારે સરળ કોણનું માપ કેટલું હોય? 180 આવશે, બરાબર. એ જ રીતે કડાક હતા કે લઘુકોણનું માપ 90 કરતાં નાનું હોય તો ખોટું, ગુરુકોણનું માપ 90 કરતાં નાનું હોય ખોટું, સરળ કોણનું માપ 180 અંશ કરતાં વધુ છે ખોટું, એક આખા પરિભ્રમણનું માપ 360 અંશ થાય ખોટું, જ્યારે ખૂણો એ 50 અંશ અને ખૂણો બી 35 અંશ હોય તો ખૂણો એ ખૂણો બી કરતાં મોટો કહેવાય ખરવા. હવે આમાં ખૂણાઓના માપ શોધવાના છે, લઘુકોણ અને ગુરુકોણ. કોઈ પણ મેં તમને કાલે સમજાવેલું કે લઘુકોણ એટલે 90થી નાનું થવું જોઈએ. તો કોઈ પણ એવા બે માપ લેવાના કે લઘુકોણથી નાના થાય,
तो दारो के हूँ ले आओ जो 40 खूनों ए 40 आउंस वत्ता खूनों बी 45 आउंस आप इन्हों तमें सर्वारों को दो तो बिया कितना था यार 82 आउंस तो आप नेउठी नाना था इधर लघु कौन थाई गया अब एक गुरु कौन हूँ मारे मैं ले हुए तो दारो के हूँ एम दारो के खूनों ए बराबर 50 आउंस वत्ता खूनों बी बराबर 80 आउंस આ બંનેનો સરવાળો કેટલો થયો 130 એટલે 90 વટા મોટું થયું એટલે આ શું થઈ ગયું ગુડુ આ રીતે હવે આમાં તમારે કાટકોણાની માંગતી અત્યારે મારી પાસે કાટકોણી તો નથી પણ તમારે તમારી ચોપડીમાં દોડો ત્યારે માપ લઈને દોડવાના રહેશે જે ગયા પછી તમે શીખીને જ આપેલા છે અત્યારે હું ખાલી તમને માપ કહી દઉં છું કે આ પહેલો ખૂણો કેટલા અંશનો છે 45 અંશનો છે જ્યારે બીજો ખૂણો તમે જોશો તો 125 અંશનો છે આ સીધો કાટમાં જાય છે એટલે 90 બરાબર છે એ જ રીતે લઘુકોણ ગુરુકોણ અને કાટખૂણા અને સરળકોણનો ઉપયોગ કરી પૂર્ણ કરતા જાય પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 એમાં તમારે દોરીને બતાવવાનું છે પણ અત્યારે અહીંયા સમજણ પડે બોટ પડે એવું નથી જ્યારે રૂબરૂ મળો ત્યારે એ વાત આપણે કરી લઈશું અત્યારે પ્રશ્ન 7 મેં લીધો છે 5.4 નો તેમાં વાક્ય આપેલા છે એ વાક્ય પરથી તમારે ઓળખવાનું છે કે લઘુ કોણ છે ગુરુ કોણ છે કાટ કોણ છે કે સરળ કોણ છે તો હું અત્યારે તમને ફક્ત એના મેં જવાબ જ લખેલા છે વાક્ય નથી લખેલા વાક્ય હું વાંચી રહી છું પછી સમજાવીશ કે એવો ખૂણો કે જેનું માપ કાટ ખૂણા કરતાં ઓછું હોય આપને સમજી ગયા કે કાટ ખૂણા કરતાં ઓછું હોય એટલે કોનું માપ થાય લઘુ તો મેં એનો જવાબ લખ્યો છે લઘુ કોણ બરાબર છે બીજું છે કે એવો ખૂણો કે જેનું માપ કાટ ખૂણા કરતાં વધુ હોય કાટ ખૂણા કરતાં વધુ કોનું હોય તો ગુરુ કોણ એટલે ગુરુ કોણ જે એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપના સરવાળા જેટલું હોય બે કાટખૂણા એટલે એક કાટખૂણો 90 અંશનો અને બીજો પણ 90 અંશનો 90 ને 90 કેટલા થયા 180 તો કોનું માપ 180 થાય છે સરળ કોણ એટલે આ માટે એનો જવાબ કેટલો આવ્યો સરળ કોણ બે ખૂણાના માપનો સરવાળો કાટખૂણા જેટલો હોય તો તેમનો દરેક ખૂણો કયો લખાય લઘુ કોણ બે કાટખૂણા જે આપણે એક્ઝામ્પલમાં જોયું કે આ બંને કાટખૂણા કરતા એટલે કે 90 અંશ કરતા નાના છે અને એનો સરવાળો 90 અંશથી નાનો થાય તો એ કયો કહેવાય લઘુ છેલ્લું છે કે બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે અને તેમાંનો એક ભાગ લઘુ કોણ છે તો બીજો ખૂણો કયો કહેવાય ગુરુ કોણ આમાં તમે જોઈ શકો આમાં તમે બંને લઘુ કોણ જ લીધેલા છે પણ સરવાળો કેટલો થયો છે 130 અંશ જ્યારે બંનેનો સરવાળો 180 થાય ધારો કે એક 130 નો અને બીજો 50 નો તો 180 થાય તો એ કયો કહેવાય ગુરુ કોણ એટલે આનો જવાબ છે ગુરુ કોણ બરાબર આ રીતે સ્વાધ્યાય 5.4 અહીં અડધું પૈટું છે બાકીનું આપતા